કર્ક રાશિ આવનારું નવ વર્ષ આપના માટે મંગલમય શુભદાયી નીવડે એવી શુભકામના વિક્રમ સંવંત બે હજાર ઓગણસી ટુ ઝીરો સેવન નાઇન આપણા માટે શુભ ફળદાયી નીવડે શું શું તમારી રાશિમાં બનશે એ આપણે જોઈએ વર્ષની શરૂઆતમાં ગુરુ તમારા નવમા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે જી હા ગુરુ નવમા ભાવમાં ભ્રમણ કરે ભાગ્યનું સ્થાન છે ગુરુ ભાગ્ય સ્થાનમાં ભ્રમણ કરી રહ્યો છે વર્ષ દરમિયાન ધાર્મિક યાત્રાઓ અને મુસાફરીના યોગ બને છે પુરુષાર્થથી મેળવેલી સફળતા તમારા માટે રંગ લાવશે કોઈપણ કાર્યમાં જો તમે દોડ્યા હોય અને કોઈપણ કાર્ય તમારું અટકેલું હોય તો એ આ વર્ષમાં તમારું કાર્ય પૂર્ણ થશે શુભ અને માંગલિક કાર્યો પાછળ ખર્ચ થશે જ્યાં સાથે સાથે મોભાયુક્ત જીવન આ વર્ષે તમે વિતાવી શકશો સત્તર જાન્યુઆરી બે હજાર ત્રેવીસ પછી શનિની નાની શાળા સાથે કર્ક રાશિના જાતકોની શરૂ થશે કર્ક રાશિના જાતકોએ નાની પનો તેની અંદર કર્મ જે કહેવાય એ બહુ જ સારા કરવાના રહેશે એકચ્યુઅલી કર્મ ફળદાતા શનિ છે પાછલા કર્મોની સજા તમને આપે છે પણ તો પણ અત્યારે હાલ નાની પનોતી જે ચાલી રહી હોય એની અંદર સારા સારા કર્મ કરશો તો તલવારનો ઘા સોયથી જતો રહેતો હોય છે શનિ મહારાજ એ એકવીસ તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી નાની ઢૈયા જે કહેવાય એ કર્ક રાશિમાં ચાલશે ત્યારબાદ એકવીસ ચાર બે હજાર ત્રેવીસથી ગુરુ જે કહેવાય એ તમારા દસમા ભાવમાં ભ્રમણ કરશે જ્યાં કર્ક રાશિથી દસમો ભાવની અંદર ગુરુ મહારાજ આવશે મેષ રાશિમાં જ્યારે ગુરુ મહારાજ પ્રવેશ કરશે ત્યારે અટકેલા કામ અને મુશ્કેલીઓમાંથી રાહત મળશે જે પણ શનિ મહારાજે ઉધલ મચાઈ હશે એમાંથી ગુરુ મહારાજ રાહત અપાવશે ત્યારબાદ એક વસ્તુ એ તમારે સાચવવાની છે કે ગુરુ અને રાહુ જ્યારે બંને ભેગા ચાલી રહ્યા છે દસમા સ્થાનમાં ત્યારે તમે જ્યાં જોબ કરતા હોય અથવા તમારો જ્યાં બિઝનેસ ચાલતો હોય ત્યાં તમારા ઉપર માનહાનિ થવાની શક્યતા રહી શકે છે ગુરુ રાહુનો ચાંડાલ યોગ અહીંયા આગળ બની રહ્યો છે કર્ક રાશિના જાતકો માટે કર્મસ્થાનની અંદર માનહાનિ થવાની શક્યતા છે વર્ષના આરંભથી લઈ અને નવેમ્બર મહિના સુધી તમારે ખૂબ જ સાચવવાનું છે અથવા તમે કોઈને પૈસા આપેલા હોય તો ફસાવાની શક્યતા પણ આની અંદર રહી શકે છે સાથે સાથે એ પણ વસ્તુ દેખાય છે કે તમારે કાળજીએ ધ્યાન રાખવાની છે કોઈ પણ સ્ત્રી વર્ગ હોય અથવા તો સ્ત્રી તમારા એમ્પ્લોય હોય એનાથી તમારે ખાસ વસ્તુ સાચવવાની છે કારણ કે આની અંદર તમારા કર્મસ્થાનની અંદર તમારા ઉપર બહુ જ માનહાનિ થવાની શક્યતા છે આ હું એટલામાં હું એટલા માટે અહીંયા આગળ ભાર આપું છું કારણ કે જ્યારે જ્યારે રાહુ અને ગુરુ ભેગા થાય છે ત્યારે ત્યારે ગુરુ એ બુદ્ધિના કારક અને વિદ્યાના કારક ગ્રહ છે રાહુ જે છે એ ભ્રમના કારક ગ્રહ છે કોઈ પણ સ્થાનની અંદર તમને ભ્રમ પેદા કરી શકે છે એટલે નાની પનોતીમાં શનિ ભગવાનનું ધ્યાન ધરવું કર્ક રાશિના જાતકો માટે ફાઇનાન્શિયલ તકલીફ નહીં થાય પણ વસ્તુ અને પૈસો બંને સાચવીને વાપરવા કારણ કે ગુરુ રાહુનો ચાંદાલ યોગ અને શનિ જે કહેવાય એની ઢૈયા એ તમારા માટે પૈસો આવશે પણ એનો રસ્તો પહેલા કરી લેશે એટલે જોઈ વિચારીને પૈસો બચત કરીને રાખવો તમારા માટે લાભદાયી રહેશે ધંધાની અંદર વ્યવસાયના નવા નવા માર્ગ ખુલવાની શક્યતા છે સંતાનની પ્રગતિ થવાની અહીં આગળ શક્યતા છે કૌટુંબિક ક્ષેત્રે નાની નાના 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 પ્રસંગ તમને અહીંયા આગળ જોવા મળશે કર્ક રાશિના જાતકો માટે આવનારું વર્ષ જે કહેવાય એ નાની પનોતી લઈને આવી રહ્યું છે પણ તો પણ કર્મ ફળદાતા શનિ એ એટલી બધી તકલીફ નહીં આપી જો તમારા કર્મ સારા હશે તો પણ તો પણ ભૂતકાળના કર્મનોને આધારે તમારે નાની ડૈયામાં સારા કર્મ કરતું રહેવું નાના નાના માણસો જોડે બહુ જ તમારે ભાવથી વર્તન કરવું તમારા એમ્પ્લોય હોય તમારા ડ્રાઈવર હોય તમારા ત્યાં કર્મચારી સફાઈ કર્મચારી હોય આ બધા જ માણસોને ખૂબ જ બહુ જ સાચવીને બહુ જ સારી રીતે રાખવાથી શનિ મહારાજ સારું ફળ આપતા હોય છે એકંદરે કર્ક રાશિવાળા માટે આ આવનારું વર્ષ જે કહેવાય એ ચાલીસ સાહીઠનું રહેવાનું છે